થરાદમાં આજે એક મહિલા આખલાની અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા થરાદ સ્થાનિક નગરપાલિકા સામે રોષ ઊભો થયો છે. થરાદના બલિયા હનુમાન મંદિર નજીક રસ્તા ઉપર આજે સવારના સમયે બે આખલા લડતા અહીંથી પસાર થતી એક વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. આ વૃદ્ધ મહિલાને અડફેટે લેતા મહિલા અહીંથી પસાર થતી બસના પાછળના ભાગે ટકરાઈ હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાદમાં આ મહિલાને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થરાદના એસટી ડેપો મેનેજરને થતાં ડેપો મેનેજર પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા, પરંતુ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટના શું હતી બજારની અંદર? બજારમાં અત્યારે પૂનમનો માહોલ છે અને ટ્રાફિક બહુ છે, તો અહીંયા આગળ કાયદેસર તો ખરેખર પોલીસનો એક પોઈન્ટ હોવો જોઈએ કે પોલીસ ટ્રાફિક પોલીસ હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે અહીંયા આગળ કોઈ નથી. અને થરાદની અંદર વારંવાર આંકડાઓના ત્રાસથી, ગાયોના ત્રાસથી નવા નવા કિસ્સો બનતો હોય, પણ કોઈ નગરપાલિકા પંખા પાંચ દિવસ માટે એક વખત એક્સિડન્ટ થયેલો એટલે અમે પાંચ દિવસ માટે આંકડાઓ પકડવાનું કોશિશ કામ કરીશું અને ફરી પાછું બંધ કરી દીધું. અત્યારે મેઇન જગ્યા ઉપર ઘાસ નખાય છે. અત્યારે શું ઘટના બની હતી? અત્યારે ત્યાં આગળ ટ્રાફિકનો બસને નીકળવાનો ટાઈમ હતો, એ ટાઈમે આખલાએ ભેટું મારી અને એક ડોશીમાને ત્યાં આગળ ધક્કો લાગ્યો એટલે બસના ટાયર નીચે બેસી ગયા. થરાદના બલિયા હનુમાન મંદિર નજીક બનેલી આ ઘટના પાછળ જવાબદાર લોકો દ્વારા રસ્તામાં પશુઓ માટે નાખવામાં આવતો ઘાસચારો છે અને ઘણીવાર લોકો અજાણે આ રીતે દાન પુણ્યના પગલે ઘાસચારો નાખતા હોય છે અને તેના લીધે આસપાસ પશુઓ એકત્રિત થઈ જતા હોય છે અને આ પશુઓનું ટોળું જીવલેણ સાબિત થતું હોય છે. આ ઉપરાંત આવી ઘટનાઓ અટકાવવા માટે પશુઓના માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે, કારણ કે પશુ માલિકો પોતાની માલિકીના પશુઓને પોતાની માલિકીની જગ્યા ઉપર રાખવાના બદલે જાહેર રસ્તા ઉપર છોડી મૂકે છે. તે પશુઓ માટે તો હાનિકારક છે જ, પરંતુ સાથે સાથે લોકો માટે પણ જીવલેણ સાબિત થતા હોય છે.